જામનગરમાં દરેડ જીઆઈડીસી પાસે બલાર કારખાના નજીક કિરીટભાઈ ચુડાસમા નામના વૃદ્ધ ટુ વ્હીલર લઈને જતા હતા ત્યારે બે ત્રણ યુવકોએ તેમની સાથે ઇરાદાપૂર્વક પોતાનું સ્કૂટર અથડાવી અકસ્માત સર્જ્યો હતો. ત્યાર પછી આ યુવકોએ કિરીટભાઈને ઢસડીને માર મારી તેમની પાસેથી 14,000 રોકડ અને 14,000ની કિંમતના મોબાઈલની લૂંટ કરી હતી. લૂંટ પછી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત કિરીટભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસને જાણ થતા તપાસના ચક્રો ગતિમાન થયા હતા. પોલીસે નાકાબંધી સહિતના પગલાઓ લઈ ગણતરીના કલાકોમાં જ વિશ્વરાજસિંહ નટુભા જાડેજા, ઇન્દ્રજીતસિંહ ભીખુભા ગોહિલ તથા ધ્રુવરાજસિંહ હરદેવસિંહ જાડેજા નામના ત્રણ યુવકોને ઝડપી લીધા છે. પકડાયેલ આરોપીઓ પૈકીનો ઇન્દ્રજીતસિંહ પીડિતની જ કંપનીમાં કામ કરતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી 14,000 રોકડ તથા કિરીટભાઈનો મોબાઈલ કબજે કરી લૂંટની પૂરેપૂરી રિકવરી કરી છે. ઉલ્લેખનીય છે કે 5 દિવસ પહેલા જ જામનગરમાં નાગરપરા વિસ્તારમાં લૂંટ થઈ હતી. પોલીસે આ બંને લૂંટના આરોપીઓને ઝડપી લીધા છે, પરંતુ શાંત શહેર તરીકે ઓળખાતા જામનગરમાં નિયમિત બનતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓ ચિંતાજનક છે. 2019માં વડોદરાના નવલખી ગેંગરેપે ભારે ચકચાર જગાવી હતી. એક સગીરા પોતાના મંગેતર સાથે ફરવા ગઈ હતી, જ્યાં કિશન માથાસુરિયા અને જશા સોલંકી નામના શખ્સોએ સગીરાના મંગેતરને માર મારી સગીરાને ઝાડીઓમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ કર્યું હતું. આ કેસમાં અદાલતે બંને આરોપીને છેલ્લા શ્વાસ સુધી કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસને રેરેસ્ટ ઓફ ધી રેર કેસ ગણીને આરોપીઓને ફાંસી આપવાની માંગ થઈ રહી છે. જામનગરના ચેલા ગામ નજીક એક ઔદ્યોગિક એકમમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જામનગરથી ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી ગયા હતા. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તરાણા ગામ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. 5 થી 6 ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જામનગરના મોટા થાવરિયા તથા ઠેબા ગામે ભેળસેળિયું બાયોડીઝલ ગેરકાયદે વેચાતું હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે દરોડા પાડતા જયેન્દ્ર વલ્લભભાઈ દુધાગરા તથા સાજિદ રહીમ સોરઠિયા નામના બે શખ્સને 12,400 લીટર જ્વલનશીલ પ્રવાહી તથા 1,000 લીટર ઓઇલ સાથે ઝડપી લીધા છે. પોલીસે 8 લાખથી વધુ કિંમતના ભેળસેળયુક્ત ઇંધણ સહિત કુલ રૂપિયા 21,50,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પ્રકરણમાં અમદાવાદના નીરવ મધુસૂદન સોનીનું નામ પણ બહાર આવ્યું છે. જામનગર જિલ્લામાં ગત ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે અનેક રસ્તાઓ પુલો ક્ષતિગ્રસ્ત થયા હતા. કૃષિમંત્રી રાઘવજી પટેલે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના સહિતના પ્રોજેક્ટો અંતર્ગત નવા માર્ગ તથા પુલો બનાવવા સહિતની કામગીરી માટે 1,00,000 રૂપિયાનું ફંડ મંજૂર કરાવ્યું છે. ચાલુ વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલ રોડ, નાલા, પુલિયા, કોઝવે અને બ્રિજ મારા મત વિસ્તારના જામનગર તાલુકામાં જે અતિવૃષ્ટિમાં રોડ રસ્તાઓની ખાના ખરાબી ગ્રામ્ય વિસ્તારમાં થઈ હતી તે તમામ રસ્તાઓને રિપેર કરવા, નાલા પુલિયા બ્રિજ માઇનોર બ્રિજ નવેસરથી બનાવવા અને ભવિષ્યમાં ગમે તેટલી અતિવૃષ્ટિ થાય તો પણ આ રસ્તાઓ ચાલુ રહે અને એને કોઈ નુકસાની ન થાય એ રીતે નવેસરથી આ તમામ કામો મંજૂર કરવા માટે મેં માર્ગના રાજ્યના માર્ગ મકાન ખાતાના મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીને રજૂઆત કરતા તેણે મારી રજૂઆત ગ્રાહ્ય રાખી લગભગ 35 કરોડ જેટલા આવા કામો જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ માટે મંજૂર કરેલ છે, જેના માટે હું માર્ગ મકાન ખાતાના મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર માનું છું.